પરાણે આપીશ. તન સંસાર, તન સંયમમાં છે, મન સંસારમાં છે. તનથી નૌકાર, મનથી નાગીલા. જાપ બે ચાલે છે, તનથી નૌકાર ગણાય છે જીભથી, પણ જીવ એનો શેનો જાપ કરી રહ્યો છે? નાગીલા નાગીલા નાગીલા. જેમ જેમ સમય જાય છે તેમ તેમ નાગીલાનો પ્રેમ મજબૂત થતો જાય છે. ક્યારે મોકો મળે ને ઉઠાવું, પહોંચી જાઉં નાગીલાની પાસે. નાગીલા, તારા વગર નથી રહેવાતું. હું પરિલેણ કરું છું મારા વસ્ત્રમાં, પણ તું દેખાય છે. હું શાસ્ત્ર વાંચું છું એના પાનામાં, પણ મને તારા દર્શન થાય. નાગીલા, ગુરુ માનતા હશે, શાસ્ત્ર વાંચે છે, હું નાગીલાને વાંચું છું. ગુરુ માનતા હશે, પડીલણ કરે છે, હું નાગીલા મારા પડીલણમાં તને જોઉં છું. નાગીલા નાગીલા નાગીલા. અનાદિકાળનો રાગ જોઈ લ્યો, ચારિત્ર લીધા પછી પણ તન સંયમમાં મનને ક્યાં રાખી દો? સંસાર 12 વર્ષ પૂરા થયા, ભવદત્ત મુનિ આરાધના કરી, કાળ કરી, દેવલોકમાં ચાલ્યા ગયા, અને ભવદેવને થયો હાશ, છૂટ્યા. જે ઉંમરમાં સામાન્યથી માણસ રાગમાંથી વૈરાગ્ય તરફ જવાનો હોય, એ ઉંમરમાં ભવદેવ વૈરાગ્યમાંથી હવે રાગ તરફ દોડ માંડી રહ્યો છે. બકરાઓને ટોળામાંથી એક બકરું ભાગ્યું, યાદ રાખજો આ વાત, કારણ કે અડધા કલાક પછી હું આને જરા જુદી રીતે તમારી સામે મૂકવાનો છું. બકરાઓનું ધન હોય છે, એમાંથી આ બકરું ભાગ્યું, એક ગામથી બીજે ગામ, બીજે ગામથી ત્રીજે ગામ. જે ગામમાં પોતાનો જન્મ થયો હતો એ ગામમાં પહોંચી ગયો છે, ગામના ગોંદરે આવ્યો છે. સામેથી એક સ્ત્રી અને એક ઘરડી સ્ત્રી બે આવી રહી છે, અને જોતાની સાથે જ પૂછે છે, અરે ગામની અંદર રેવતી નામની સ્ત્રી અને રાષ્ટ્રકૂટ નામનો એક ભાઈ રહેતા હતા, એ તો ક્યારના ગુજરી ગયા. અચ્છા, મા બાપ ગયા એનો પણ અફસોસ નથી. આને રાગ કહેવાય. સ્ત્રીનો રાગ થયા પછી દેવ તો જાય, ગુરુએ જાય, અને મા બાપ પણ જાય. જાય છે કે નથી જતા? પરલોકમાં નથી જતા તો ઘરડા ઘરમાં જાય, ઘરડા ઘરમાં નથી જતો મોટાભાઈના ઘરે જાય, અને મોટાભાઈના ઘરે ન જાય તો મા બાપને સાવ એકલા કરી દેવામાં આવે છે. આ રાગ તોડવાનું કામ કરે રાગ, જોડવાનું કામ કરે વૈરાગ. અચ્છા, તો એ ગુજરી ગયા? હા, ગુજરી ગયા. તો એમની એક પુત્રવધુ હતી નાગીલા, જ્યાં સાંભળ્યું ત્યાં એક ભાઈ હલી ગઈ. નાગીલા, તમને એનું શું કામ છે? મારે એનું કામ છે, કારણ કે હું એનો ભરતાર છું, હું એનો ધણી છું. 12 વર્ષ સુધી મેં ભલે તનથી ચારિત્ર પાડ્યું, મારું મન તો નાગીલાની રટના કરતું હતું. હવે હું મારા ભાઈ મહારાજ ગયા, છુટ્ટો થયો, મારે નાગીલાની સાથે ફરી સંસારમાં. ઓ, એ બાઈએ ઝીણી આંખે જોઈ લીધું, હુઈ ઝી. એને બાજુવાળી ઘરડીબાઈને કીધું, તમે જરાક આગળ જાઓ, હું આવું છું. અને ઓલા મહાત્માને, આ બાઈ કે છે, સામે મંદિર છે, મંદિરના ઓટલે આપણે જરા બેસીએ, પધારો, હું તમને વંદન કરું. અને ભવદેવને બેસાડી આ બાઈ વંદન કરી, અને પછી કે છે, મને ઓળખી ના? તમે આ ગામના હશો ને, તમે નાગીલાને ઓળખતા હશો ને? અરે શું નાગીલા નાગીલા કરો છો? બહુ નાગીલા નાગીલા કરતા હો, તો મને ઓળખી ગયા હોત. હું કોઈ બીજી સ્ત્રી નથી, હું જ તમારી નાગીલા. નાગીલા તું? 12 વર્ષ પહેલાની નાગીલા અને આજની નાગીલા. માથાના વાળ સફેદ થવા માંડ્યા, શરીર પર કરચલીઓ પડવા માંડીશ. ઉંમર ન હોવા છતાં પણ શરીર પર પ્રૌઢત્વ દેખાવા માંડ્યું છે. ચહેરા પર કોઈ મેકઅપ નથી, કપડામાં ક્યાંય વિભૂષા નથી. અરે નાગીલા, આ દશા તારી? નાગીલા કે શટાપ, આ દશા તમારી? મારી પાસે પ્રશ્ન કરવા કરતા મારા પ્રશ્નનો જવાબ આપો. શું માંડ્યો છે? શરમ નથી આવતી? સાધુના કપડા પહેર્યા પછી તમે સંસારીને ના શોભે એ ધંધા કરી રહ્યા છો? ભવદેવ, તમારા ગયા પછી 2-4 દિવસ મેં તમારી રાહ જોઈ,
મને સમાચાર મળ્યા કે તમે ચારિત્ર લઈ લીધું છે અને મારી આંખમાંથી હરખ ને આંસુ નીકળ્યા. ધન્ય છે, હું અભાગડી છું. તમે વર રાજામાંથી મુનિરાજ બની ગયા. મને ભાવ ન થયા, પણ મેં નક્કી કર્યું તમારા ગયા પછી તમારા માર્ગ પર ના આવું ત્યાં સુધી હવે આ દેહ ઉપર કોઈ ટાપટીપ નહીં કરું, કોઈ મેકઅપ નહીં કરું, કોઈ વિભૂષા નહીં કરું. મેં પર્વતીથી એ આંબેર ઉપવાસ ચાલુ કર્યા. મેં સામાયિક પૌષક વ્રતોમાં મારું મન વાળી દીધું. રોજ સવારે ઉઠું તમને વંદના કરું, સાંજે સૂતી વખતે તમને પ્રાર્થના કરું કે તમારા માર્ગે મને કેમ ના લઈ ગયા. નેમીને રાજુલ લઈ ગયા, અમને કેમ નહીં. બહુદેવ, હું રોજ વિચાર કરતી હતી બપોરના સમયે તમે ગોચરી ઓરવા જતા હશો, નિર્દોષ ગોચરી લાવી તમારા ગુરુની ભક્તિ કરતા હશો. 3 વાગે તમારી યાદ આવે ત્યારે મને એમ થાય તમે અત્યારે પડી લેણ કરતા હશો. રાત્રિના સમયે ઉઠી જાઉ મને વિચાર આવે તમે સ્વાધ્યાય કરતા હશો. મેં 12 વર્ષ તમારી યાદોમાં ગાળ્યા, તમે 12 વર્ષ મારી યાદોમાં ગાળ્યા. મેં કર્મ તોડ્યા, તમે કર્મ બાંધ્યા. સંસારી થઈને હું વૈરાગણ બની, સાધુ થઈને તમે રાગી બન્યા છો. ધિક્કાર છે તમારા જીવતરમાં. ઉપાધ્યાય યશો વિજય મહારાજ, જ્ઞાન વિમલસુરી મહારાજ, પરિશિષ્ટ પર્વમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી વગેરે અનેક મહાપુરુષોએ જંબુના આ ચરિત્રને, જંબુના આ પાત્રને બહુ સરસ રીતે ડેવલપ કર્યું છે. સમયનો અભાવ છે એટલે હું આગળ વધું છું. ભવદેવની આંખોમાંથી આંસુ નીકળ્યા છે. ભવદેવ ઉભા થયા છે. હવે સાંભળજો, મંદિરના પ્રાંગણમાં પ્રવેશ કર્યો ત્યારે નાગીલાએ ભવદેવને વંદન કર્યા. હવે ભવદેવ ઉભા થઈને નાગીલાને હાથ જોડે. નાગીલા, તું મારી પત્ની નથી, તું મારી ગુરુ છે. 85 ગ્રંથમાં હરિભદ્રસુરી મહારાજે એક બહુ સરસ વાત કરી, તમે જેનાથી ધર્મ પામો એ તમારા ગુરુ. તમે તમારા દીકરાથી જો ધર્મ પામ્યા તો દીકરો નંબર 2માં, એ ગુરુ નંબર 1માં. તમે તમારી પત્નીથી ધર્મ પામ્યા, પત્ની નંબર 2માં, ગુરુ નંબર 1માં. તમે તમારી દીકરીથી ધર્મમાં જોડાયા, દીકરી નંબર 2માં છે, ગુરુ નંબર 1માં. ભવદેવ નાગીલાને કહે છે, પત્ની નંબર 2માં, તું ગુરુ નંબર 1માં. જાઉં છું, ફરી પાછો જાઉં છું, પ્રાયશ્ચિત કરીશ. સંયમમાં હવે તનથી નહીં, મનથી જોડાઈશ, સાધના કરીશ. અને નાગીલા કે, તમારે મને નહીં, હું તમને વંદન કરું છું. તમે આવ્યા, મારો વૈરાગ્ય મજબૂત થયો. તમે જાઓ તમારા ગુરુ પાસે, હું જાઉં છું સાધ્વીજી પાસે. નાગીલા ચારિત્ર લેવા તૈયાર થયા. અહીંયા જ વાત આવે છે, વૈરાગ્યનું બીજ ભવદેવના ભીતરમાં કોઈએ જો નાખ્યું હોય તો ભવદત્તે નથી નાખ્યું, ભવદત્તના ગુરુએ નથી નાખ્યું, આ ચારિત્રે નથી નાખ્યું. ભવદેવના ભીતરમાં ચારિત્રનું, વૈરાગ્યનું, બીજનું વાવેતર જો કોઈએ કર્યું હોય તો કોણે કર્યું? ના, સ્ત્રીની તાકાત એ ધારે તો પતન કરાવી શકે છે, અને સ્ત્રી ધારે ઉત્થાન કરાવી શકે છે.